કાસમાલા કબ્રસ્તાન પાસે થયેલા મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મુદ્દાને લઈને ડીસીપી ઝોન 4 ના પન્ના મોમાયા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત 7 તારીખના રોજ વહેલી સવારે મરણ જનાર મોહમ્મદ નજીમ છોટા હુસેન પઠાણનું ખૂન કરવામાં આવેલું હતું, જે અનુસંધાને પોલીસે આરોપી ગુલઝાર નબી ઉર્ફે ટુંડો અકબરેલી પઠાણની ધરપકડ કરેલી હતી. આરોપીની ધરપકડ બાદ આરોપીએ ખૂન કરવાનું કારણ એવું જણાવ્યું હતું કે એણે અઠવાડિયે પહેલાં 30,000 રૂપિયાની માગણી કરેલી અને મરણ જનાર એને આપેલા ન હતા, એની દાજ રાખીને એણે આ મર્ડર કરેલું હતું. પરંતુ એ વાત અમને થોડીક ઉપજાવી કાઢેલી લાગતા ઊંડાણપૂર્વક તપાસ કરતાં અમને જાણવા મળેલું કે આ તમામની પાછળ પ્રેમ પ્રકરણ હોઈ શકે છે, અને જે અનુસંધાને વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ કામ માટે જીશાન પઠાણ નામના ઈસમે આરોપીને કામ સોંપેલું હતું અને એણે એવું કહેલું હતું કે એનું તમામ દેવું માફ કરી આપશે અને ઉપરાંત એને નવી રિક્ષા પણ ખરીદી આપશે. અને જીશાન અને મરણ જનાની પત્નીને પ્રેમ સંબંધ હતો, જે બાબતે મરણ જનાને ગત ઓક્ટોબર મહિનામાં જાણ થઈ જતા એણે એની પત્નીને ઠપકો બી આપેલો અને એની પત્નીએ માફી માંગી લીધેલી. ત્યારબાદ આ સંબંધ પૂર્ણ થતાં જીશાનને એવું થયું કે હવે એની પત્ની એની સાથે દિવસ સંબંધ નહીં રાખે અને લગ્ન પણ નહીં કરે, ભાગીને લગ્ન નહીં કરે, જેથી મરણ જનાને મારી નાખવા માટે એણે આ આરોપીને કામ સોંપેલું હતું. એ માટે એણે અગાઉ 5,000 રૂપિયા જીપેથી પણ ટ્રાન્સફર કરેલા, અલગ અલગ જગ્યાએ એટીએમમાં જોડે સાથે જઈને એ લોકોએ પૈસા કાઢીને પણ પૈસા આપેલા છે. અને 3-4 વખત એ લોકોએ મીટિંગ કરી છે, જે અમારા સીસીટીવી ફૂટેજમાં પુરાવા તરીકે અમારી પાસે આવી ગયેલ છે. આ રીતે આખું પ્લાન ઘડી જાન્યુઆરી મહિનામાં પ્લાન ઘડી અને એનો અમલ 7 તારીખે કરવામાં આવેલો હતો. હાલમાં જીશાની અટક કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલુ છે.